રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લોકો સાથે સંવાદ કર્યો છે. લોકોને કહ્યું છે કે જે પણ ફરિયાદ હોય તે ખુલીને મને કહો. લોકો સાથે સંવાદમાં ટ્રાફિક અવેરનેસનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમની પણ સમજણ આપી હતી અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકોને અપીલ કરી હતી. ટ્રાફિક નિયમો ભંગ કરનાર સામે પહેલા સ્થળ પર હાજર અધિકારી દ્વારા ચલણ ફાળવવામાં આવતું હતું, પરંતુ હવે સીધો ગુનો દાખલ કરવામાં આવશે તેમ રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ગુનો દાખલ થતાં સ્લેટ હાથમાં પકડાવીને ફોટો પાડવામાં આવશે, પછી એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકજો અને બીજાને પણ ટ્રાફિક નિયમોનો ભંગ ન કરે તેવું કહેજો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં લોકો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે હવે તમારે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જ પડશે અને તમે પોલીસના હાથે ઝડપાશો તો ભલામણ માટે મને કે મારી ઓફિસ પર ફોન કરતા નહીં, કારણ કે મેં પોલીસ અધિકારીઓને કહી દીધું છે કે કોઈ પણ ભલામણનો ફોન આવે તો નિયમનો ઉલ્લંઘન કરનારને છોડવો નહીં. ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરતા પકડાશો તો કોઈ પણ જનપ્રતિનિધિને ભલામણ કરવા માટે ફોન કરશો નહીં. હું તમારા બધા જ કામ કરી આપીશ, પરંતુ ભલામણ માટે કોઈએ ફોન કરવા નહીં. તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાય મારું કોઈ માનસે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં. એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે, હવે ચલાન નહીં ફાડશે. રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે, એટલે સ્લેટ પકડવી બહુ ભારે પડશે, એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં. અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ ફોડે તોડે નહીં નિયમો. એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.